प्रधानमंत्री नरेंद्र मोदी ने शांति माटे नोबेल प्राइज मळशे आ वात सोशल मीडिया पर बधी जग्याए वायु वेगे प्रसरेली छे, बधा चर्चा करी रह्या छे। नमस्कार, खबर छे .com परथी राजेश शाह। दर्शक मित्रों, ગઈકાલથી એક એવા સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળશે। આ વાત સોશિયલ મીડિયા પર બધી જગ્યાએ વાયુ વેગે પ્રસરેલી છે, બધા ચર્ચા કરી રહ્યા છે। અને રશિયા અને યુક્રેનનું જે વોર છે એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું સ્ટેન્ડ લીધું હતું કે આ યુદ્ધનો સમય નથી। એ વાતથી એવું માનવામાં આવી રહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળી શકે છે અને એની અત્યારે જોરદાર ચર્ચા પણ ચાલી રહી છે। પરંતુ નોર્વેજિયન નોબેલ સમિતિના નાયબ નેતા એસ્લે તોજેએ એક એવી સ્પષ્ટતા કરી છે કે આ એક ફેક ન્યૂઝ છે, આ એક ફેક ટ્વીટ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંતિના નોબેલ પુરસ્કારની રેસમાં છે એવી કોઈ વાત નથી। એટલે એમણે કીધું કે મહેરબાની કરીને આવી વાતને કોઈ હવા આપશો નહીં, આવું કોઈ વાત નથી અને આવું કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, આવું કંઈ પણ નક્કી નથી। જોકે આ જે નોર્વેજિયન નોબેલ સમિતિના નાયબ નેતા છે એસ્લે તોજે, એણે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા છે કે તેઓ વિશ્વના મજબૂત નેતા છે અને એમણે ખરેખર રશિયા અને યુક્રેનના યુદ્ધની વચ્ચે જે બેલેન્સ કર્યું અને એમણે જે વાત કરી હતી કે આ યુદ્ધનો સમય નથી, એ વાત ખરેખર સરાહનીય છે। પરંતુ શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવાની જે વાત છે એ અફવા છે। હવે આ નોબેલ પુરસ્કાર કોણ અને કેવી રીતના આપે છે એની તમને માહિતી આપીશું। નોબેલ પુરસ્કાર છે એ સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ બર્નાર્ડ નોબલની યાદમાં આપવામાં આવે છે અને નોબેલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે। 1900 સાલથી આ એવોર્ડની શરૂઆત થઈ છે અને એના બે પાર્ટ છે। એક પાર્ટ જે છે એટલે એક સંસ્થા છે, તે રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ છે। એ ભૌતિકી, રસાયણ અને અર્થશાસ્ત્રના ક્ષેત્રની અંદર નોબેલ પુરસ્કાર એનાયત કરે છે। જ્યારે બીજી એક જે સંસ્થા છે નોર્વેજિયન સમિતિ, એ શાંતિના ક્ષેત્રની અંદર નોબેલ પુરસ્કાર આપે છે। આપણા દેશની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ જુદા જુદા ક્ષેત્રોની અંદર 10 વ્યક્તિઓને નોબેલ પુરસ્કારની નવાજેસ થઈ ચૂકી છે। તો દર્શક મિત્રો, આ જે ગઈકાલથી જે સમાચાર ગાજેલા હતા એની ઉપર નોર્વેજિયન નોબેલ સમિતિના નેતાએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે। આ એક મહત્ત્વની ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરવી હતી। આવી અનેક વાતો સાથે મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।